મંદી તો એવી આવી કે આર્થિક વિનાશ તરફ ડૂબવાના અર્થાંક પ્રયત્નો કરી રહી છે. ચમકદાર હીરા ઉદ્યોગને પણ ઝાંખો કરી નાખ્યો છે. ત્યારે એક જમાનાની નવસારીની શાખ વધારતો હીરો ઉદ્યોગ હાલ મંદીના મારમાં સપડાતા વેપારીઓ સહિત રત્ન કલાકારો બેકાર બનીને અન્ય ધંધા તરફ પ્રણાય કરી રહ્યા છે. હાલ નવસારી શહેરના રત્ન કલાકારોને કેટલાક એકમોમાં એક દિવસની રજા, એક દિવસનું કામ આપવામાં આવી રહ્યું છે, તો ક્યાંક બે દિવસની રજા, બે દિવસની કામગીરી આપવામાં આવી રહી છે, તો ક્યાંક કલાકો ઘટાડી કર્મચારીઓને કામગીરી આપવામાં આવી રહી છે. રશિયા યુક્રેન યુદ્ધ પણ જવાબદાર. હીરા ઉદ્યોગમાં હાલ જૂના સ્થિર બજાર ભાવ સાથે કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ રશિયા યુક્રેનના યુદ્ધના કારણે તથા સિન્થેટિક ડાયમંડના ઉત્પાદન અને બજારમાં ડિમાન્ડના કારણે ઓરિજિનલ હીરાના વેપાર ઉપર મંદીની અસરો દેખાઈ રહી છે. સસ્તા સિન્થેટિક ડાયમંડ પણ મંદીનું એક કારણ છે. હીરા ઉદ્યોગમાં મંદી માટે મુખ્ય કારણ રશિયા યુક્રેનનું યુદ્ધ લાંબુ ચાલવાના કારણે તથા સરિતા સિન્થેટિક ડાયમંડના ઉત્પાદન અને બજારમાં ડિમાન્ડના કારણે ઓરિજિનલ હીરાના વેપાર ઉપર મંદીની સીધી અસર દેખાઈ રહી છે. દેશના માર્કેટમાં 40 વર્ષ પહેલા નાના હીરા આપના નવસારી પ્રથમ શહેર બન્યું હતું અને 50,000 પરિવારોએ હીરાના ઉદ્યોગ ઉપર નભીને આર્થિક સુખાકારી મેળવી હતી. એક સમય હીરાનું હબ ગણાતા નવસારી આજે સરકાર દ્વારા જાહેર કરાયેલી નોટબંધી અને ડોલરના વધતા ભાવોએ હીરાની માંગ ઝાંખી કરી છે, જેની સીધી અસર હીરા ચમકાવનાર રત્ન કલાકારો ઉપર પણ જોવા મળી છે. એક સમયે હીરા ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપતો અને સમાજમાં નામના ધરાવનાર ઉદ્યોગ હતો, પરંતુ આ મંદીના મારે રત્ન કલાકારોને પણ કમર તોડી નાખી છે. નવસારીમાં નાની મોટી મરીને 400થી વધુ હીરાના વેપારી ઘંટીઓ ચલાવતા હોય છે, જેમાં 12,000 રત્ન કલાકારો રોજી મેળવતા અને સાથે જ હીરા સાથે સંલગ્ન અન્ય લોકો પણ રોજગારી મેળવતા હતા. જ્યારે આજે પરિસ્થિતિ વિકટ બનતા 200 જેટલા કારખાના બંધ થયા છે, જેના કારણે બેરોજગારી પણ વધી છે અને જે હાલ કામ કરતા રત્ન કલાકારો ઓછા પગારે કામ કરવા મજબૂર બન્યા છે. નવસારી જિલ્લામાં સૌથી વધુ રોજગારી મત્સ્ય ઉદ્યોગ બાદ હીરા ઉદ્યોગ આપે છે. એવામાં યુદ્ધ અને આર્થિક મંદીના કારણે નાના વેપારીઓની સાથે સાથે હવે મોટા વેપારીઓ પણ મંદીની ઝપેટમાં સપડાયા છે, ત્યારે સરકાર આ દિશામાં કોઈ વિચાર કરે એવી માંગ વેપારીઓ પણ કરી રહ્યા છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. હા, મારું નામ ઈશ્વરભાઈ પટેલ છે. ઈશ્વરભાઈ પટેલ છે અને હું નવસારીનો રહેવાસી છું. અને અત્યારે જે આ હીરાની ધંધાની અંદરમાં જે મંદી આવી છે, એ આજ સુધીમાં અમે કદી જોઈ નથી. અને આનાથી અમને ઘણું ઘર ચલાવવું મુશ્કેલ પડે છે, મોંઘવારી વધે છે, અને આમાં અત્યારે નવસારીની અંદરમાં વધારે પડતું કામ મળતું નથી. અમે 10 કલાક કામ કરવાવાળા માણસ અત્યારે 5 કલાકે જ કામ કરીએ છીએ. અને આના થકી જે અત્યારે આત્મહત્યા રત્ન કલાકાર કરે છે, એના ઉપર બી સરકારે જરાક થોડું ધ્યાન કરવું જોઈએ. અને હીરા ઉદ્યોગ વેપારી લાઈનના માણસે બી આ ખૂબ ધ્યાનમાં લઈ અને એનું કંઈ સારું એવો રસ્તો નીકળે એની મહેરબાની કરજો.